નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, અત્યારે સૌ લોકોના મનમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે કે દશામાની મૂર્તિનું વિસર્જન ક્યારે કરવું, કેમ કે આ વર્ષે દશામા વ્રતનો છેલ્લો દિવસ 13 ઓગસ્ટ 2024 મંગળવારે આવે છે. આ દિવસે રાત્રે જાગરણ કરવાનું છે અને 14 ઓગસ્ટના સૂર્યોદય સુધીમાં માતાજીનું મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે કે જે દિવસ બુધવાર આવે છે. તો હવે આપના મનમાં એવો પ્રશ્ન થતો હશે કે બુધવારે વિસર્જન કરવું કે ન કરવું. તો મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર આપને આ વિડીયોમાં મળી જશે. સાથે જ આપણે આ વિડીયોમાં એ પણ જાણીશું કે દશામા વ્રત પૂજાનું ઉત્થાપન કેવી રીતે કરવું તથા આ વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું જોઈએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આ 5 મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે. જે જે લોકોએ અમને પ્રશ્ન કર્યો હતો તેને તેનો ઉત્તર મળી જશે એવી અમે આશા રાખીએ છીએ. તો જે જે લોકો દશામાનું વ્રત કરતા હોય તે લોકો સુધી આ વિડીયો પહોંચાડજો કે જેથી કરીને દરેક લોકો સુધી સાચી માહિતી પહોંચે. અમારી ચેનલનો એકમાત્ર ઉદ્દેશ એ જ છે કે આપ લોકો સુધી સાચી સચોટ માહિતી પહોંચાડવી. તો સૌ પ્રથમ આપણે એ જાણીએ કે દશામા વ્રતની પૂજાનું ઉત્થાપન કેવી રીતે કરવું. તો મિત્રો, આખી રાત્રિનું જાગરણ કરીને વિસર્જન સમયે આ પૂજાવિધિનું ઉત્થાપન કરવામાં આવે છે. તો વિસર્જન કરતાં પહેલાં આપણા ઘરે માતાજી પાસે દીવો અગરબત્તી કરવાના, આરતી કરવાની, વાર્તા સાંભળવાની અને માતાજીને પ્રાર્થના કરવાની તથા આ 10 દિવસ દરમિયાન આપણાથી કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો તેની માતાજી પાસે માફી ક્ષમા માગવાની તથા દશા માતાને કહેવાનું કે આ 10 દિવસ દરમિયાન મેં આપની શ્રદ્ધા ભાવપૂર્વક યથાશક્તિ પૂજા કરી છે. જો મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો આપનું બાળક સમજી મને ક્ષમા કરજો અને આવતા વર્ષે ફરી વહેલા વહેલા અમારા ઘરે પધારજો, અમારું આંગણું પાવન કરજો, મારા ઘરને પાવન કરજો. જો આપનો હાથ મારી ઉપર હશે તો મને બીજી કોઈ વાતની ચિંતા નથી. બસ આપ અમારી સાથે રહેજો, અમારા ઉપર પ્રસન્ન રહેજો. જો ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને આપના આશીર્વાદ મારા અને મારા પરિવાર ઉપર બનાવી રાખજો. દશામાં આપ સૌનું ભલું કરજો. આવી રીતે પ્રાર્થના કરીને માતાજી મૂર્તિ જે સ્થાપના કરી હોય તેને સૌ લોકોએ જય દશામાં બોલીને એક વ્યક્તિએ હાથમાં લઈ જે જગ્યાએ વિસર્જન કરવાના હોય તે જગ્યાએ લઈ જવાની. જો આપની પાસે બહુ મોટી મૂર્તિ હોય તો તેને કોઈ વાહનમાં રાખી શકાય, પરંતુ જો આપની પાસે નાની મૂર્તિ હોય તો આપણા ઘરેથી આપણે જે જગ્યાએથી આપણા હાથમાં લીધી હોય ત્યાંથી લઈને નદીમાં વિસર્જન કર્યા સુધી પોતાના હાથમાં જ રાખવાની, બીજી કોઈ જગ્યાએ નીચે મૂકવાની નહીં. પરંતુ જો મોટી મૂર્તિ હોય તો આપ તેને નીચે મૂકી શકો છો. જો ઘરે આરતી થઈ ન શકી હોય તો વિસર્જન કરતા સમય પણ માતાજીની આરતી કરી શકાય છે તથા વિસર્જન કરીએ ત્યારે પણ જય દશામાં એમ બોલવું અને દૂરથી માતાજીના દર્શન કરવા અને માતાજીને હસતા મુખે વિદાય આપવાની કે જેથી કરીને બીજી વાર તેઓ આપણા આંગણે જલ્દી પધારે. આ રીતે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. તો હવે પ્રશ્ન ત્યાં આવે કે દશામાની મૂર્તિનું વિસર્જન બુધવારે કરવું કે ન કરવું જોઈએ. તો મિત્રો, દશામા વ્રતના નિયમને આપણે જો જાણીએ તો એવું કહ્યું છે કે અષાઢવદ અમાસથી દશામાના વ્રત શરૂ થાય કે જે 10 દિવસ સુધી ચાલે છે. 4 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટ સુધી આ વ્રત કરવાના છે. 13 ઓગસ્ટ એ 10મો દિવસ છે, એટલે મંગળવારની રાત્રે જાગરણ કરવાનું થશે અને બુધવારે સૂર્યોદય પહેલા દશામાની મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે, એટલે બુધવારે જ વિસર્જન કરી શકાશે. પરંતુ આપનામાંથી ઘણા લોકોનો એવો પ્રશ્ન હતો કે બુધવારે વિસર્જન થાય કે ન થાય. હા મિત્રો, 10 દિવસે દશામાની મૂર્તિનું વિસર્જન કરવાનું હોય એટલે આપ કરી શકો છો. છતાં પણ જો આપનું મન માનતું ન હોય કે ના, મારે બુધવારે માતાજીને વિદાય નથી આપવી, તો તેનો પણ એક ઉપાય છે. તો કે શું? તો જે જગ્યાએ આપે દશામાની મૂર્તિની સ્થાપના કરી હોય તે સ્થાનેથી થોડીક તેને ખસેડી લેવાની, કે જે પણ એક વિસર્જન બરાબર જ ગણાય છે. અને ત્યાર પછી બીજા દિવસે એટલે કે ગુરુવારે આપ માતાજીની મૂર્તિનું વિસર્જન કરી શકો છો. એટલે જે લોકો બુધવારે વિસર્જન કરવા ઈચ્છતા ન હોય, માતાજીને પોતાના ઘરેથી વિદાય આપવા ઈચ્છતા ન હોય, તે લોકો પોતાના ઘરે આ રીતે વિસર્જન કરી બીજા દિવસે પોતાના ઘરેથી માતાજીને વડાવી શકે છે. આ રીતે પણ આપ કરી શકો છો. અને હવે વાત કરીએ વ્રતના ઉજવણાની. તો દશામા વ્રતના ઉજવણામાં
દસ ગોયણી જમાડવાની હોય છે કે જે દશામાના વ્રત કરી લીધા હોય અથવા તો કરતા હોય તે સ્ત્રીને ગોયણી કરવાની હોય છે. અને દસ ગોયણીમાં પોતાને ગણવાના નહીં, પોતાના સિવાય દસ ગોયણી હોવી જોઈએ. અને જો હવે ગોયણી ન મળે તો શું કરવાનું? તો જો ગોયણી ન મળે તો આપ બ્રાહ્મણને પણ જમાડી શકો છો. યથાશક્તિ સાંજણીનું તેને દાન કરવાનું, દશામાની વ્રતની જે ચોપડી આવે તે આપવાની, આ સાથે બીજી કોઈ પણ યથાશક્તિ ભેટ આપવી જોઈએ તથા તેમને ભોજનમાં કોઈ પણ વસ્તુ આપ જમાડી શકો છો. તો આ રીતે દશામા વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. તો આજના આ વિડીયોમાં આપણે દશામા વ્રતની ઉત્થાપન વિધિ, આ વ્રતનું ઉજવણું તથા બુધવારે વિસર્જન કરવું કેવી રીતે કરવું તેના વિશે પણ જાણ્યું. આશા છે કે હવે આપ સૌ લોકોને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તો હવે કોઈ પણ મૂંઝવણ વગર આપ દશામાની મૂર્તિનું વિસર્જન કરી શકો છો. જે રીતે જણાવ્યું તે રીતે કરજો. આશા છે કે આપ સૌ લોકોને હવે સમજાઈ ગયું હશે. તો આ વિડીયોમાં આપેલી માહિતી ઉપયોગી લાગી હોય તો બીજા લોકોને પણ મોકલજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.